આપણે શા માટે 56 ભોગ ધરીએ છીએ? જ્યારે કૃષ્ણ ભગવાને જોયું કે ઇન્દ્રદેવને વાર્ષિક ભોગ ધરવા માટેની તડામાર તૈયારીઓ થઈ રહી છે, ત્યારે તેમણે ગામના લોકોને બોલાવીને તેમના સાચા ધર્મ વિશે તાર્કિક વાત માંડી. શ્રી કૃષ્ણ ભગવાને ગામના લોકોને કહ્યું કે બધા જ માનવીઓએ તેમનું કર્મ કરતા રહેવું જોઈએ અને એ કર્મ સારામાં સારી રીતે કરવું જોઈએ, શ્રેષ્ઠ જીવન જીવવું જોઈએ. પરંતુ કુદરતી તત્વોને રીઝવવા માટે પ્રાર્થના કરવાની, તેમને આવા બધા ભોગ ધરવાના, એ બધી વાતો ન કરવી જોઈએ. ગામજનોએ તરત જ કૃષ્ણ ભગવાનની વાત માની લીધી અને આ પ્રકારના ભોગ ધરવાનું બંધ કર્યું. આથી ગુસ્સે થયેલ ઇન્દ્રએ આકાશને ઘણા બધા વરસાદી વાદળાઓથી ભરી દીધું અને એમણે સતત 7 દિવસ અને 7 રાત સુધી વરસાદ વરસાવવાનો નિર્ણય કરી લીધો અને એ રીતે એ પ્રાંતમાં વરસાદી પાણીનું પૂર લાવવાનો એમણે નિર્ધાર કર્યો. અને બન્યું પણ એમ જ. સતત 7 દિવસ અને 7 રાત સુધી વરસાદ વરસે રાખ્યો અને એ રીતે ગામમાં પૂર આવી ગયું, જેના જવાબમાં શ્રી કૃષ્ણએ ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉંચકીને તમામ લોકો તથા પશુ પક્ષીઓને તે પર્વત હેઠળ શરણ આપ્યું અને એ રીતે કૃષ્ણ ભગવાને ઇન્દ્રદેવના ગુસ્સાને કારણે વરસેલા ધોધમાર વરસાદથી લોકોને રક્ષણ આપ્યું. આખરે ઇન્દ્રદેવે પોતાની હાર સ્વીકારી લીધી અને એમણે કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી અને પછી તે પાછા પોતાને ઘેર સ્વર્ગમાં જતા રહ્યા. કૃષ્ણ ભગવાન રોજ 8 વાર ભોજન કરતા હતા. જ્યારે એમણે 7 દિવસ સુધી ગોવર્ધન પર્વત ઊંચકી રાખ્યો હતો ત્યારે તેઓ એક પણ વાર એક પણ ટક ભોજન કરી શક્યા ન હતા. આખરે 7 દિવસ પછી જ્યારે વરસાદ થંભી ગયો અને પૂર ઓસરી ગયું ત્યારે લોકોએ ભગવાનને ભોજન ધર્યું અને ભોજનમાં એ બધું જ ધર્યું જે ભગવાને 7 દિવસ સુધી 8 ટક ખાધું ન હતું. એટલે આપણે જેમ જાણીએ છીએ એમ 7 ને 8 ટક વડે ગુણતા આવે 56. એટલે ગામના લોકોએ કુલ 56 જાતના પકવાન ભગવાન કૃષ્ણ માટે બનાવ્યા અને એમને પ્રેમથી ધર્યા. આ રીતે પ્રભુને 56 ભોગ ધરવાની પરંપરા શરૂ થઈ. આવી જ બીજી અનેક રોચક વાર્તાઓ સાંભળવા માટે જુઓ અમારી YouTube ચેનલ સેવ એન્ડ એન્જોયડ સ્ટોરીઝ.